ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. આજે થઈ ભાઈ જો આઠમ, અમે બધા જ ઘેર પહોંચ્યા છે. ઘણો સમય થઈ ગયો અમે અમારું બ્લોગિંગ ચાલુ નથી કર્યું, પણ આજે ફરીથી એની શરૂઆત કરી રહ્યા છીએ. અમે એવી ઈચ્છા થઈ કે ભાઈ આજે આઠમ છે, આજે બ્લોગિંગ કરીએ. સુરતથી મારા ભાઈને લોકો આવે છે ને, અમે બધા અહીં હાજર છીએ. બાકી તો અમે કચ્છમાં, સુરતમાં આ વખતે તો બહુ હેરાન થયા. લગભગ છેલ્લા 3-1 મહિનાથી અમારું બ્લોગિંગ બંધ છે. જો મારા મમ્મી છે ને ભાઈ, સવારમાં પ્રાર્થના કરવા બેઠા છે, જો હું તમને મારી આરાધ્ય દેવી મહાકાળીના દર્શન કરાવું. જય મહાકાળી માં. જો ભાઈ, સવારમાં મારી મમ્મી છે ને આરતી કરવા માટે બેસી ગયા છે. અમારું બ્લોગિંગ કેમ બંધ હતું, એક જે લોકો રેગ્યુલર જોતા એ લોકોને ખબર છે કે શું પ્રોબ્લેમ હતો, કોના સેના લીધે અમારું બ્લોગિંગ બંધ હતું. જે લોકો નવા છે એમને મેં અંતમાં જણાવશું ભાઈ બ્લોગિંગ બંધ કરવાનું કારણ શું હતું. અને અમારા ઘરમાં એક મેમ્બરનો વધારો થયો છે. હવે જો તમને અવાજ આવતો હશે, રડી રહ્યું છે. તો ચાલો ભાઈ, આજથી આજના બ્લોગિંગની શરૂઆત કરી. હું બી આજનો દિવસ જ છું. કાલ બપોર પછી તો હું પણ પાછો કચ્છ એકલો જવાનો છું. આ લોકો તો હવે અહીં જ રહેવાના છે. દિવાળી અમે અહીં જ કરવાના છે. વચ્ચે 13-14 દિવસ માટે પાછો હું કચ્છ જઈશ. બાકી અમે બધા અહીં હાજર જ છીએ. ચલો, અને બીજું કે આજે છે આઠમ, તો મારા ગામમાં જે માતાજીનું મંદિર છે ત્યાં અત્યારે દર્શન કરવા જવું છે. ગામમાં એક બે જગ્યાએ મહાદેવનું મંદિર છે, ત્યાં દર્શન કરી આવશું. ગામમાં આવ્યો ને એટલે આમ ફરીને એક અલગ જ આનંદ આવ્યો. કેમ કે અહીં જ અમે જન્મ્યા હતા અને અહીં જ અમારું બચપન વીત્યું છે, પણ અહીં અમે રહી શકતા નથી. તો જેટલા દિવસ અહીં રહીએ છીએ ને એટલે મોજથી રહેવાનું અને મજા જ કરવાની. તો ચાલો મિત્રો, હું જાઉં છું ગામમાં, માતાજીના દર્શન કરી આવું. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો? બધા મજામાં? મમ્મી મારે ચા પીવો છે. ચા બનાવો. ચા બનાવો. હા લેડા, બીજો રાઉન્ડ પડશે અમારે ચાનો. સાચી વાત છે. જો મારા પપ્પા છે ને ગામમાં આટો મારવા ગયા હતા, તો ફુલાવરના 3 દડા કોકને બોલાવીને સામેથી આપ્યા. અત્યારે ફુલાવરનું બજાર ભાવ છે ભાઈ 1000-1200 રૂપિયે 20 કિલો. છતાંય અમને છે ને ગામમાં આવી રીતે શાકભાજી મળી રહે. હવે કોના ત્યાંથી લાવ્યા, કોમને બોલાવીને આપે ને એ ઓળખે છે. હું તો ઓળખતો એ નથી, કેમ કે અમે તો વર્ષોથી ગામમાં રહેતા નથી એટલે કોણે આપ્યું એ ખબર નથી. પણ થેન્ક યુ. ગામ આવે ને એટલે ફુલાવરનું શાક ખાવાની મજા જ આવી જાય ને એકદમ મીઠું હોય. તો ભાઈ આજ અથવા તો કાલે ફુલાવરનું શાક બનશે. મારા ગામથી દૂર 1.5 કિલોમીટર બહાર નીકળીએ એટલે વઘડામાં માતાજીનું એક મંદિર છે. ખૂબ જ મસ્ત મંદિર છે. અંબાજી માતાનું મંદિર બનાવેલું છે. ત્યાં હું આજ દર્શન માટે આવ્યો છું. ગેર ફ્રી જ છું, કંઈ કામ નથી. તો વિચાર્યું ભાઈ જો મહાકાળીના દર્શન કરીને આવ્યો, અંબાજી માતાના મંદિરના દર્શન કરીને આવ્યો, હું જો તમને બતાવું માતાજીનું મંદિર. જો આ રીતે મસ્ત મંદિર ત્યાં બનાવેલું છે. એકદમ પરમ શાંતિ અનુભવાય અહીં. અંદર ગરબાની હું ચાલુ છે અને એકદમ ખુલ્લું વાતાવરણ, મોટો વડલો છે, એકદમ ઠંડક છે. આ રીતે એનો મેઇન ગેટ છે. ચલો મિત્રો, આપણે દર્શન કરી લીધા, હવે જશું ઘરે. પીવું જો ભાઈ ઘેર આવ્યા છે ને, તો હું ચોપડીઓ લેતો આવ્યો છું. તો પીયુબેનનું મારું વાંચવાનું ચાલુ છે ને. પીવું ભણવું પડશે. પીવતા વખતે એટલું મોટું વેકેશન ને કે 3 મહિના 90 દિવસનું ટોટલ વેકેશન થતું હતું એને. પણ હું આ બુક્સ ને એવું લાવ્યો છું ભાઈ, થોડા દિવસ છીએ તો એટલું થોડું કરાવી લઈએ. એક જ દિવસ માટે મારા મમ્મી તે મોટા છોકરાને જોઈને ખુશ થઈ ગયો. જે મારે પીવું છે ને બધું કાઢી બતાવક, શું લાયા વિસનગર થી નહીં. પીહુએ છે ને સુરતથી સોયા સ્ટિક મંગાવી હતી, તેઓને મોટા પપ્પા લાવવાનું ભૂલી ગયા. તમારા પીહુબેન રિસાઈ ગયા છે હે ને પીહુ. હા બેટા, હા મોટી મમ્મી કીધું હતું આવી જોત. અને જો સ્પેશિયલ ભાઈ વિસનગરના પ્રકાશના ખમણ મારા મમ્મીને ના શંભુ પટેલને વધારે ભાવ છે લઈને આવ્યા છે હે ને પીહુ. તું ખાઈશ ખમણ કે નહીં ખાય? ખાવાનું બેટા, એવું રિહાવાય ના. વેકેશનમાં આવ્યા હોય ને આ લોકો તો અઠવાડિયા 2-4 વાર શું કે પ્રકાશના ફેમસ ખમણ ના ખાય ને તો આ લોકો મજા ના આવે. આવો બધી નોખી દેવ. સાચી વાત છે. ઈવન મોટી મમ્મી છે ને અમારી બેબી રમાડે છે. ઈવને ઉપવાસ હે ને. જો ભાઈ દ ઉપરથી નામ પાડવાનું છે, કોઈ સારું નામ સજેસ્ટ કરજો
તમાર બેબી નું નામ પાડવાનું જો બાકી છે એ રડી લે ઓય કે ઓ કરતો ઓ જો અહીં પ્રસાદ માં બનાવવાની છે અમારે સુખડી એના માટે આ ગોર છોલવાની તૈયારી થઈ ગઈ છે જનરલી છે ને આપણે લોકો છે ને ઘરે સુખડી એટલે શેની બનાવતા ઘઉંના લોટની પણ અમને છે ને બાજરીના લોટની સુખડી ખૂબ જ ભાવે છે અરે રાત્રે ભૂખ લાગી હોય આમ ખાવામાં કંઈ મજા ના આવી હોય મારી મમ્મી કહેતા મમ્મી સુખડી બનાવી દે તો ગરમા ગરમ બાજરીના લોટની સુખડી ખાવાની મજા જ પડી જાય તો આજે અમારા મા કાળીનું નિવેદ છે એટલે બનાવવાની છે સુખડી તો મારા મમ્મીને એવું કીધું ભાઈ બાજરીના લોટની સુખડી ખાવી છે મજા જ આવશે હે ને મમ્મી બાજરીની લોટની સુખડી બનાવશો આ જુઓ તમને એક ટ્રીક અને ટિપ્સ આપશે તમે ઘરે એ રીતે બનાવજો તમારી એ સુખડી છે ને મોહનતાળ જેવી પોચી બનશે એમના મોટા બાપા જોડે રમી રહ્યા છે જો ટેડી બિયર ના હાથમાં નાનું રમકડું હોય ને એવું લાગે છે આમ જો તો પોષણ આવી એટલે શું ખાવાનું સૌથી વધારે ખબર છે મેં કે શું ખાવાનું કહો તો કેમ ફુલાવર ખાવાનું એવું અરે અત્યારે ભાવ 1200 રૂપિયા હું મફતનો 1200 રૂપિયા 20 કિલો છે તો એ ગામમાં મળી રહે ને અને ખરેખર આ શાક ખાવાની એવી મજા આવે ને ચલો ભાઈ ઘરનું ઘી હે ને માતાજી ચોખ્ખા ઘી ની સુખડી કરીને ખવડાવવાની ભલે કેટલું લેવાનું હવા પાસે ઓકે હવા પાસે એટલે પાસે રૂપા થોડું એડ કરવાનું ઓકે થઈ ગયું મારા મમ્મી છે ને હાથ થોડો ભારે છે કંજૂસ નથી એટલે વધારે જ હોય કદી ઓછું ના હોય સાચી વાત કંજૂસ નહીં કરવાની ખાયા સો ખોયા ખિલાયા સો પાયા સાચી વાત છે પણ પછી એવી સુખડી ને બધું ઘી બહાર નીકળે સુખડી થવી જોઈએ પણ કેવી મોહનતાળ જેવી પોચી ચલો ઘી ગરમ થયું હવે ગોળ એડ કરી લેશું ગોળ મમ્મી કેટલો પાયો થવા દેવાનો જીરીક જ ફૂલવા દેવાનો નકા આપણો પાક આકરો થઈ જાય ગોળ છે ને આપણે જે સાદો આવે છે ને એ લીધો છે એકદમ વ્હાઈટ ગોળ આવે એ નથી લીધો નેચરલ આવે ને એ જ લેવાનો જો ગોળ ઓગળવા લાગ્યો છે ઘીમાં ભાઈ કંજૂસાઈ નહીં કરવાની ઘી થોડું સારું એવું લેવાનું મમ્મી કહેજો હું ધ્યાન રાખવાનું એ નક મેં એવું કીધું છે વિડીયોમાં ટ્રીક અને ટીપ્સ આપશી ભાઈ તમે બનાવી ના દો એકલા એકલા બંધ કરી દીધો એકદમ ધીમો કર્યો ઓકે હવે બાજરી નો લોટ એની અંદર તમે એડ કરી લેવો ઓકે પછી લોટ છે ને એક સાથે બધો નહીં નાખવાનો હે ને મમ્મી ના ઘણી વાર એવું થાય વધી જાય તો તમારી સુખડી એકદમ કોરી પડી જાય પછી આને શેકવાનું ખરું થોડીવાર શેકાવા દેવાનું બરાબર વાહ જો હજી લોટની થોડી જરૂર લાગે છે તો થોડો એડ કરી લેશું ઘરે બનાવજો અને પછી કોમેન્ટ કરજો ભાઈ તમારી સુખડી કેવી બની હે ને મમ્મી જો આ રીતે હલાવતા રહેવાનું છે થોડી જ વારમાં આપણને છે સુખડી ની અંદર ઘી દેખાશે એટલે પછી લોટ શેકાઈ ગયો છે આમાં મિત્રો છે ને જો બાજરી લોટ છે ને જાજો શેકવાની જરૂર ના હોય સુખડીનો લોટ તમે શેકીને ગોળ એડ કરીને બનાવી શકો છો પણ એક બે વાર ટ્રાય કર્યો બાજરીના લોટમાં પણ આ રીતે ડાયરેક્ટ કાચો લોટ આપણે ઉમેરીએ ને એ સુખડી ખાવાની મજા આવે છે તો જો ભાઈ સ્પેશિયલ અમારી સુખડી બની રહી છે હવે અંદર ઘી છૂટવાની શરૂઆત થઈ ગઈ છે હવે એની થાળીમાં આપણે ઠાળી લેશું એની અંદર છે ને આમ તળીએ તમને ઘી દેખાય
બસ હવે આપણી છે ને આ સુખડીનો લોટ શેકાઈ ગયો છે, હવે એને થાળીમાં કાઢી લેશું. આ રીતે છે ને અંદર ઘી દેખાવા માંડે એટલે આપણી સુખડી શેકાઈ જાય. વાટકી ના લાવો દબાવાય? આ તો લાવું છે. વાહ, મમ્મી પોચી જ થશે ને? જો ઘી તમે ઘસો છો એટલે ઉપર ઘી દેખાય છે. બહુ દબાવવાની નહીં એમ ને, ઘી બહાર આવે. વાહ, એમાં સારું જ લાગે. ॐ जयन्ति मङ्गला काली भद्रकाली कपालिनी दुर्गा क्षमा शिवा धात्री स्वाहा सदा नमोऽस्तु ते. स्वाहा सदा नमोऽस्तु ते. जय माता. નારાયણી નમોસ્તુ તે, મહાકાલે નમોસ્તુ તે. આમ બતાવો એકદમ એકદમ પોચી છે ને, બે હાથ થી તોડજો આમ. વાહ, એકદમ પોચી સુખડી પણ કેવી મોહનતાર જેવી. એક પાઠ આવતો ને એમાં હતું, કેવી મસ્ત બની છે ને. લાવ મને આ પાડો. 9 દિવસ સુધી છે ને ભાઈ મેં ઉપવાસ કર્યો હતો, એકટાણા કરતો હતો. આજથી એવો ઉપવાસ છૂટો, માતાજીની પ્રસાદ ખાય. તે ખાધી મનોજ? મસ્ત બની છે એકદમ પોચી. ઘેર ટ્રાય કરજો અને જો સારી બને તો કોમેન્ટ કરજો. પ્રસાદ માટે હું ટુકડા કરી દો. આ છરીથી ટુકડા ના કરાય ને મમ્મી, હાથથી જ પકાય ને. ઓકે, બનાવાય. નીચે ઘી દેખાવું જોવે ને. જો આ રીતે ઘી તો જ બને. બાકી જો તમે લોટની બહુ લાલચ રાખો એટલે મેગી કેવી થઈ જાય? હાવ સૂકી સૂકી થઈ જાય. એક સબસ્ક્રાઈબર છે વિશાલ ઉમરાનિયા કરીને, એ ભાઈ યાર ક્યારે તમે યાર બ્લોગિંગ ચાલુ કરો તો જો કર્યું છે. એક તો વધારે છે ને આની તબિયત, છેલ્લા એક મહિના 1.5 મહિના જેવું થઈ ગયું. નહીં, આજે હવે થોડા દિવસથી સારી થઈ છે, બાકી એની તબિયત એટલી ખરાબ હતી કે વ્લોગિંગ તો શું, આપણને પોતાના ખાવાનું ના ભાવે એના પાછળ. તમે બધા આ વખતે તો ધરાઈને હેરાન થયા છે. તારા ભાઈ હસ્તી થઈ જજો. મારા મમ્મી એટલી હેરાન ગતિ થઈ છે કે ના પૂછો વાત. કુદરતી હવે જે હોય, પણ બાકી હવે એમ સારું છે એટલે મજા આવે છે. તો વિચાર્યું છે કે હવે બ્લોગિંગ ચાલુ કરીએ. કાલનો દર પાછો થશે, પાછો હું કચ્છમાં જઈશ એટલે પાછો મેળ આવશે નહીં. ક્યાં ઉપડી તું? પ્રસાદ વેચવા ને. જો આવું પડો તાર. જો અમારી છોકરી ભાઈ મોટી થઈ ગઈ, કામ કરતી થઈ ગઈ છે. ચાલો મિત્રો જમવા. શું ફ્લેવરનો શું રિવ્યુ આપે તમે? ગામના ફુલાવર માંથી જે શાક બનાવ્યું હોય પાણી નાખ્યા વગર એકલા તેલમાં, એનો અલગ એવું થયું. મેં પીવું જો ભાઈ. આજના મેનુમ છે શાક, ખીચડી, સુખડી અને ખમણ, રોટલી. બપોરે ભાઈ માર ભાગના ખમણ આવ્યા હતા પણ રહી ગયા હતા ખાવાના, એટલે આપણે અત્યારે એની મોજ લેશું. વિસનગરના ફેમસ પ્રકાશના ખમણ હે ને, આ ભાઈ બહુ જ ભાવ છે ને. ગામમાં આઠમ છે, અમે તો દર્શન કરી આવ્યા, પણ આ બધી ગેંગ છે ને હવે દર્શન કરવા માટે ગરબે રમવા માટે ઉપડ્યા છે. જો મારા પીહુબેન તો ફર્સ્ટ ક્લાસ તૈયાર થઈ ગયા છે ને પીહુ, આ તો બરાબર ની ગરબે રમજે. પહેલી જ વાર મેગી હવે નવરાત્રી જવા માટે તૈયાર થઈ છે. ચલો, તમે બધા દર્શન કરી ના હોય, બહુ લાંબા રમવાના નથી, તો ચલો આજનો વિડીયો આટલો જ છે. જો તમને અમારા વિડીયો ગમે તો લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું. એક નવા જ વિડીયો સાથે ફરીથી મળીશું. ત્યાં સુધી વંદે માતરમ.